વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાન ધોરણ એક પાઠ છ, આકાર કદ અને અંક. આકાર કદ અને અંક એના વિશે આપણે ભણીશું. આપણી આસપાસ આવેલી વસ્તુઓ વિવિધ આકારની હોય છે. નીચે આપેલા ચિત્ર જુઓ. આ આકાર કયા નામથી ઓળખાય છે તે જાણો. આપણે કહીએ છીએ ને કે દડો કેવો હોય છે? ગોળ. પૃથ્વી કેવી હોય છે? ગોળ. આપણે સાપસીડી રમીએ છીએ તો એનો પાસો કેવો હોય? ચોરસ. માચિસની પેટી જોવો છો ને તો એ કેવી હોય છે? લંબચોરસ. એવી રીતે શક્કરપારો હોય તો એ ત્રિકોણ કહીએ છીએ. એ રીતે અલગ અલગ આકાર હોય છે. તો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ, ગોળને શું કહેવાય? વર્તુળ. હવે નીચે આપેલા ચિત્રોના આકાર અને કદ જુઓ. કદ એટલે કે એ કઈ રીતનું છે, નાનું છે, મોટું છે તે. અને અંક વાંચો. એની અંદર જે અંક લખ્યા છે તે આપણે જોવાના છે. જુઓ, આ શું છે? ત્રિકોણ. એમાં કેવો કલર છે? લીલો. અને એની અંદરનો અંક કેવો છે? પાંચ. કયો છે? પાંચ. એવી જ રીતે બીજું ત્રિકોણ જુઓ. કેવા રંગનું છે? લાલ. એની અંદરનો અંક કયો છે? બે. અને એ નાનું છે. એનાથી મોટું છે ચાર નંબરનું ત્રિકોણ. એની અંદર અંક કયો લખ્યો છે? ચાર. એવી જ રીતે ચોરસ જુઓ. ચોરસની અંદર કયો કલર છે? પીળો. અને એની અંદર લખેલો અંક કેવો છે? સાત. કયો છે? સાત. એવી જ રીતે બીજું ચોરસ છે અહીંયા આગળ. એની અંદરનો લખેલો અંક કેવો છે? ત્રણ. અને એ સાત નંબરના ચોરસ કરતાં થોડું નાનું છે. પછી આપ્યું છે અહીંયા આગળ ચોરસ. એની કયા રંગનું છે? આ વાદળી રંગનું. અને એની અંદર આપેલો અંક કયો છે? એક. કયો છે? એક. પછી આપ્યું છે વર્તુળ. વર્તુળની અંદર કયો નંબર છે? ત્રણ નંબર છે. અને એ નાનું છે. એની અંદરનો રંગ લાલ છે. પછી આપ્યું છે મોટું ગોળ વર્તુળ. એની અંદર કયો અંક છે? છ. અને એની અંદરનો જે રંગ પૂરેલો છે કયા રંગનું છે? પીળા રંગનું. પછી આપેલું છે આઠ નંબરનું વર્તુળ. એની અંદર આઠ નંબરનો અંક આપેલો છે. અને એની અંદરનો રંગ કયો છે? લીલો. અને એ છ નંબરવાળા વર્તુળ કરતાં નાનું છે. પછી આપ્યો છે લંબચોરસ. લંબચોરસમાં કયો રંગ છે? લીલો. અને એની અંદરનો અંક કયો છે? નવ. કયો છે? નવ. પછી આપ્યું છે વાદળી લંબચોરસ. એની અંદર અંક આપ્યો છે શૂન્ય. એ નવ નંબરના લંબચોરસ કરતાં થોડું નાનું છે. પછી આપ્યું છે આઠ નંબરનું લંબચોરસ. એની અંદર જે અંક છે એ આઠ છે. અને એમાં પૂરેલો રંગ કયો છે? પીળો. સ્વાધ્યાય. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને અંક કહેતી હતી, એની અંદરના નંબર બોલતી હતી. એ અંક, નંબર, એના કદ, એના વિશે આપણે સ્વાધ્યાયમાં અભ્યાસ કરવાનો છે. તો જુઓ, આ સ્વાધ્યાય પ્રશ્ન એક આગળના પેજ પર એક સરખા આકારમાં આપેલા અંકોનો સરવાળો કરી અને ઉત્તર લખો. તો ઉત્તર આપણે આ ચોરસમાં લખવાનો છે. તો આપણે પહેલો પ્રશ્ન, ચોરસમાં આપેલા અંકોનો સરવાળો કરો. તો આપણે અહીંયા આગળ જેટલા પણ ચોરસ આપ્યા છે, એક, પછી બે અને ત્રણ, કેટલા ચોરસ છે? ત્રણ. તો એની અંદર અંક કેટલા છે? સાત, ત્રણ અને એક. તો આ બધાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? અગિયાર. કેટલો થાય? અગિયાર. તો એ આપણે અહીંયા આગળ લખવાનો છે જવાબમાં. એવી જ રીતે લંબચોરસમાં આપેલા અંકોનો સરવાળો કરો. તો આપણે પહેલાં લંબચોરસ શોધીશું વિદ્યાર્થી મિત્રો. ક્યાં છે લંબચોરસ? આ રહ્યું. તો લંબચોરસમાં પહેલાં લંબચોરસમાં કેટલા અંક છે? નવ.
પછી બીજું લંબચોરસ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ રહ્યું. તો એની અંદર કયો અંક છે? શૂન્ય. તો બધા આપણે શૂન્ય લખીશું. પછી બીજું લંબચોરસ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ રહ્યું. તો એની અંદર કયો અંક છે? આઠ. તો 9 વત્તા 0, શૂન્યની કોઈ ગણતરી થતી નથી, વત્તા 8. તો 9 અને 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 17. કેટલા થાય? 17. તો 17 વાળો જવાબ આપણે અહીંયા ચોરસમાં લખવાનો છે. ત્રિકોણમાં આપેલા અંકોનો સરવાળો કરો. હવે આપણે ત્રિકોણ શોધીશું. તો ત્રિકોણ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ રહ્યું. તો પહેલા ત્રિકોણમાં કયો નંબર છે? 5. બીજા ત્રિકોણમાં 2 અને ત્રીજા ત્રિકોણમાં 4. તો 5 વત્તા 2 વત્તા 4 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 11. કેટલા થાય? 11. તો આપણે ત્રીજા જવાબમાં લખીશું 11. નંબર 4, વર્તુળમાં આપેલા અંકોનો સરવાળો કરો. તો હવે આપણે વર્તુળ એટલે ગોળ, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે ગોળ શોધીશું હવે. તો ગોળમાં પહેલો ગોળ છે એમાં કયો નંબર છે? 3. પછી 6 અને 8. તો 3 વત્તા 6 વત્તા 8 બરાબર 17. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 17. તો ચોથા જવાબમાં આપણે લખીશું 17. પ્રશ્ન 2. આગળના પેજ પર આપેલા આકારોના રંગ એક શબ્દમાં લખો. હવે હું તમને રંગ પણ બોલતી હતી ને શીખવાડતી હતી ત્યારે. તો આપણે જે આકારમાં રંગ હોય તે આપણે લખવાનો છે. તો સૌથી મોટા વર્તુળ એટલે ગોળ, સૌથી મોટા વર્તુળનો રંગ કયો છે? તો આપણે શોધીશું. ચલો સૌથી મોટું, પહેલાં તો આપણે વર્તુળ જોઈશું કેટલા છે. 1, 2 અને 3. તો આ 3માં સૌથી મોટું વર્તુળ કયું છે? આ છે. તો એની અંદરનો રંગ કયો છે? પીળો. કયો છે? પીળો. તો આપણે જવાબમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ પીળો લખીશું. કયો શબ્દ લખીશું? પીળો. સૌથી નાનો ત્રિકોણ કયા રંગનો છે? તો આપણે પહેલા ત્રિકોણ કેટલા છે તે જોઈશું. તો ત્રિકોણ 1, 2 અને 3. તો આપણે જે પ્રશ્ન શું પૂછ્યો છે, સૌથી નાનું ત્રિકોણ કયા રંગનું છે? તો લાલ રંગનું છે. કયા રંગનું છે વિદ્યાર્થી મિત્રો? લાલ રંગનું. સૌથી મોટા લંબચોરસનો રંગ કયો છે? તો લંબચોરસ આપણે શોધીશું અને એમાં સૌથી મોટો હોય તેનો રંગ આપણે લખવાનો છે. તો લંબચોરસ 1, 2 અને 3. તો આ લંબચોરસ 3 છે એમાં સૌથી મોટા લંબચોરસમાં કયો રંગ છે? લીલો. તો આપણે અહીંયા જવાબમાં લીલો રંગ લખીશું. નંબર 4, સૌથી નાનો ચોરસ કયા રંગનો છે? તો આપણે પહેલા ચોરસ જોઈશું. 1, 2 અને 3. તો આપણને શું પૂછ્યું છે, સૌથી નાનો ચોરસ, તો એમાં કયો રંગ છે? વાદળી. કયો રંગ છે વિદ્યાર્થી મિત્રો? વાદળી. તો આપણે જવાબ 4માં કયો શબ્દ લખીશું? વાદળી. હવે જુઓ અહીંયા વસ્તુનું કદ ખબર પડી ને, નાનું મોટું એ કદ કહેવાય. તો નાનું કે મોટું હોઈ શકે, જેમ કે એક જ ક્લાસમાં બે વિદ્યાર્થીઓને ઊભા રાખો તો એક થોડો ઊંચો હોય એક થોડો નીચો હોય, તો આ એમનું કદ કહેવામાં આવે છે. આપણે ક્યારેક બેન્ચીસમાં સાથે વિદ્યાર્થીઓ બેઠા હોય તો આપણે પેન્સિલ સરખાવીએ છીએ. કોઈ કહેશે મારી મોટી પેન્સિલ, કોઈ કહેશે તારી નાની પેન્સિલ. તો આ આપણે કદથી ઓળખીએ છીએ. તો આપણે અહીંયા કદ વિશે અભ્યાસ કરવાનો છે. જુઓ અહીંયા માટલી મોટી, કુલડી નાની, આ કદ કહેવાય. શું કહેવાય? માટલી જ હોય તે મોટી હોય અને કુલડી કહેતા નાની માટલી હોય એને કુલડી કહેવામાં આવે છે. તો કુલડી હંમેશા નાની હોય. એવી જ રીતે વૃક્ષ અને છોડ. વૃક્ષ તો જોયું હશે ને વિદ્યાર્થી મિત્રો, બહુ ઘટાદાર હોય, મોટું હોય, એનું થડ બહુ જાડું હોય, એની ડાળીઓ વધારે હોય, તો એ વૃક્ષ કહેવાય. અને વૃક્ષ હંમેશા કેવું હોય? મોટું હોય.
અને છોડ, જેમ કે ફૂલ, ગુલાબ ફૂલના છોડ, પછી મરચાના છોડ, એ નાના હોય છે, સહેલાઈથી વળી જાય એવા, જ્યારે ઝાડ વળી શકે નહીં. તો ફૂલ છોડ હંમેશા કેવો હોય? નાનો હોય. એવી જ રીતે બંગલો તમે જોયો હશે ને વિદ્યાર્થી મિત્રો, હા, તો બંગલો હંમેશા કેવો હોય? મોટો. જ્યારે ઝૂંપડી કેવી હોય? નાની હોય. એવી જ રીતે વાઘ, પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો તો વાઘને જોયો હશે ને, ટીવીમાં પણ જોયો હશે ખરું ને? તો વાઘ કેવો હોય? મોટો હોય. જ્યારે બિલાડી, બિલાડી તો દરેકના ઘરે આવતી હશે ખરું ને, તો બિલાડી કેવી હોય? નાની. એવી જ રીતે વસ્તુનું કદ જાડું કે પાતળું હોઈ શકે છે ખરું ને? જાડું પાતળું, કોઈ કોઈ વિદ્યાર્થી ક્લાસમાં બહુ જાડો હોય તો એને બધા શું કહીને ચીડાવે છે? જાડો પાડો. કોઈ વિદ્યાર્થી પતલો એવો હોય તો એને શું કહે છે? પતલો, સૂક લકડી કહે છે ને. તો વસ્તુનું કદ ક્યારેક જાડું હોઈ શકે અથવા તો પાતળું હોઈ શકે ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તમે ક્યારેક નોટને સરખાવતા હશો તો એ ક્યારેક કોઈની નોટ જાડી હોય તો કોઈની પાતળી હોય, ઓછા પન્ના હોય એની નોટ પાતળી હોય અને વધારે પાના હોય એની નોટ જાડી હોય ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે અહીંયા જાડા કે પાતળાનો અભ્યાસ કરવાનો છે. જુઓ અહીંયા શું આપ્યું છે? શેરડીનો સાંઠો જોયો છે ને દરેક વિદ્યાર્થી મિત્રો? ઉતરાણ ગઈ એટલે ખાધો પણ હશે ખરું ને? તો શેરડીનો સાંઠો કેવો હોય? જાડો, માંડ માંડ કરીને છોલીએ, બરાબર ને? હા, જ્યારે દીવા સડી એ કેવી હોય? પાતળી, સહેલાઈથી તૂટી જાય. એવી જ રીતે દૂધી, દૂધી જોઈ છે ને વિદ્યાર્થી મિત્રો બધાએ? દૂધી કેવી હોય? જાડી, જ્યારે ભીંડો પાતળો હોય. સ્વાધ્યાય બે, સ્વાધ્યાય બે. નીચે આપેલી દરેક જોડમાં જે વસ્તુ કદમાં નાની હોય તેની નીચે ચોકડીની નિશાની કરો. તો કદમાં નાની, નાની હોય એટલે કે નીચી હોય, એની નીચે ચોરસમાં આપણે ચોકડીની નિશાની કરવાની છે. તો અહીંયા બે ચિત્ર આપ્યા છે, એક નાનું છે અને એક મોટું છે. તો અહીંયા કયા બે ચિત્ર છે? ઘેટું અને સિંહ. તો આ બંનેમાં તમને કોણ નાનો લાગે છે? હા, સરસ, ઘેટું. કયું ચિત્ર નાનું લાગે છે? ઘેટાનું. તો એની નીચે ચોરસમાં આપણે ચોકડી કરવાની છે. નંબર બે, સમડી અને પોપટ બે ચિત્ર આપ્યા છે, એમાં સૌથી નાનું ચિત્ર કયું છે? પોપટનું. તો આપણે પોપટના ચિત્રની નીચે ખાનામાં આપણે ચોકડી કરવાની છે. નંબર ત્રણ, ગાડી, મોટર ગાડી અને ખટારો. ખટારો એટલે કે ટ્રક. તો આમાં તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો કયું કયું ચિત્ર નાનું છે? ગાડીવાળું. તો ગાડીવાળા ચિત્રની નીચે ચોરસમાં આપણે ચોકડીની નિશાની કરવાની છે. હવે નંબર ચાર, ઘડિયાળ અને દિવાલ ઘડિયાળ. આ કાંડાની ઘડિયાળ છે જે આપણે હાથમાં પહેરીએ છીએ તે. તો આ બંનેમાં કયું ચિત્ર તમને નાનું લાગે છે વિદ્યાર્થી મિત્રો? હા, સરસ, કાંડા ઘડિયાળનું ચિત્ર નાનું લાગે છે. તો આપણે અહીંયા કાંડા ઘડિયાળના ચિત્રની નીચે ચોરસમાં ચોકડીની નિશાની કરીશું. નંબર બે, નીચે આપેલી દરેક જોડીમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની નીચે ખરાની નિશાની કરો. આપણે ઉપરના પ્રશ્નમાં જોયું એમાં નાની હોય એમાં ચોકડીની નિશાની કરવાની હતી. હવે આ પ્રશ્નમાં આપણે કદમાં જાડી હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે. તો નંબર એક, પેન અને ટાંકણી, બોલપેન અને ટાંકણી, આ બંનેમાં તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? કઈ વસ્તુ જાડી લાગે છે? પેન, ખરું ને? હા, તો પેનની નીચે ચિત્રમાં આપણે ખરું કરીશું. એવી જ રીતે નંબર બે, પેન્સિલ અને વાંસ, વાંસ એટલે કે દંડો, લાકડી. તો આ બંનેમાં કઈ વસ્તુ જાડી લાગે વિદ્યાર્થી મિત્રો? સરસ, વાંસ, ખરું ને? હા, તો વાંસવાળા ખાનામાં આપણે ખરાની નિશાની
કરીશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નંબર 3 પર કોના પગ આપેલા છે? હાથીના પગ અને હરણના પગ. આ તો તમને મજા આવે નહીં ખરું ને, સહેલાઈથી ઓળખી શકો, કારણ કે હાથી એ સૌથી મોટું જાડું પ્રાણી છે, તો એના પગ પણ કેવા હોય? જાડા. જ્યારે હરણ પાતળું પ્રાણી છે, એના પગ કેવા હોય? પતલા. તો આપણે અહીંયા જાડો કોણ છે? હાથીના પગ. તો હાથીના પગના નીચે ચિત્ર આપ્યું છે, એમાં ચોરસમાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 4, અંગૂઠો અને ટચલી આંગળી એટલે કે છેલ્લી આંગળી. તો આ બંનેમાં કોણ જાડું લાગે છે વિદ્યાર્થી મિત્રો? હા, અંગૂઠો. શું જાડું લાગે છે? અંગૂઠો. તો એના ખાનામાં, એની નીચે ચિત્રના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણો પાઠ 6 અહીંયા પૂરો થાય છે. તો આગળ પાઠ પાંચ સુધીનું લેસન દરેક વિદ્યાર્થી મિત્રોએ કર્યું હશે, બરાબર ને? ન કર્યું હોય તો કરી લેજો. પાઠ 6નું લેસન છે સ્વાધ્યાય. શું છે સ્વાધ્યાય? સ્વાધ્યાય 1, પ્રશ્ન 1-2 લખવાનો છે, અને સ્વાધ્યાય 2, પ્રશ્ન 1-2, આ 4 પ્રશ્નો તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાના છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપ્યા છે ખરું ને? તો તમને ચિત્ર દોરતા આવડશે નહીં, તો આપણે અહીંયા આગળ સૂચના લખી અને નામ લખી દેવાનું. ઘેટું અને સિંહ નીચે ચોરસ કરી દેવાના બે, અને જે જાડું પાતળું જે રીતે આપણને કદમાં કહ્યું હોય એ રીતે એવી નિશાની કરવાની છે. સૂચના વાંચી અને આપણે એ નિશાનીઓ કરવાની છે. તો આ 4 પ્રશ્નો પાઠ 6ના સ્વાધ્યાયમાં આપણે લખવાના છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હોમવર્ક દરેક જણ કરજો. હં, આપણે શાળા ખુલશે એટલે દરેકની નોટ ચેક કરીશું, બરાબર ને? આવજો. Thank you.